कोरोना कहर और लॉकडाउन ना कारणे अपना राज्य माथी अनेक श्रमिकों पोताना वतन परत फरी गया छे। भरूच जिल्ला मा एशियाना सौथी मोटी जीआईडीसी विस्तार छे। अहींया अनेक उद्योगों मा लाखों परप्रांती लोको काम करता हता, परंतु कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन मा श्रमिकों नी हालत कफोड़ी बनी छे अने आखरे श्रमिकों पलायन थई गया छे, जेना कारणे उद्योगकारों नी चिंता मा पण वधारो थयो छे। साथे ज श्रमिकों ना पलायन थी स्थानिक लोको मा रोजगारी नी एक आश पण जागी छे। जोईए आ अहેવાલ। भरूच जिल्लाना अंकलेश्वर, पानोली, दहेज, विलायत अने झगड़िया जीआईडीसी विस्तार में हजारों उद्योगों आवेला छे। आ उद्योगों में कॉन्ट्राक्ट बेस पर अथवा तो छूटक कामकाज में लाखों की संख्या में श्रमिकों जोड़ायेला हता, परंतु हाल उत्तर प्रदेश, बिहार और झारखंड जेवा राज्यों में रोजी रोटी कमावा आवेला श्रमिकों कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन ना कारणे मुश्किली में मुकाया छे। श्रमिकोए अचानक वतन वापसी करवानी शुरुआत करी, ए पछी पहेलानी माफक उद्योगों शुरू थवा अंगे अनिश्चितताना वादळो छवाया छे अने चिंतामां पण वधारो थयो छे। लॉकडाउननी स्थितिमां सरकारी गाइडलाइन मुजब 50% कर्मचारीओ साथे उद्योगो धमधमी उठ्या, तो बीजी तरफ श्रमिकोनी वतन वापसीनो मुद्दो उद्योगकारो माटे मूंझवणनो विषय बन्यो छे। આનું 4-6 મહિના આ વસ્તુ ચાલશે કોરોનાની અસર, એટલે 6 મહિના સુધી આને સાચવવા માટે પણ મુશ્કેલી રહેશે। પણ જે પરપ્રાંતિયો કામદારો છે એ નવા ડેવલપ થતા એસ્ટેટ જેવું કે દહેજ, ઝઘડિયા, એ લોકોના ત્યાં કન્સ્ટ્રક્શન અને ફેબ્રિકેશન વર્કનું વધારે હોય, એ લોકોનું અત્યારે કામ અટકી ગયેલું છે। બાકી 50% કામદારોથી સરકારે કામ ચાલુ રાખવાની જે સૂચના છે એટલે પરપ્રાંતિયોની અસર ઓછી દેખાય। પણ જ્યારે ફૂલ ફેક્ટરી ચાલુ કરવાનું આ 4th લોકડાઉનમાં આવશે મંજૂરી, ત્યારે ટ્રાઇબલ પટ્ટીમાંથી જે ગુજરાત પીપલ છે કે રાજપીપળા, નર્મદા, છોટાઉદેપુર અને છેક અરવલ્લી સુધીના, એ જો અહીંયા કામે પાછા આવી જાય અને બીજા નવા બી જે રોજગાર મેળવવા માંગતા હોય આવી જાય, તો આ રોજગારીનો પ્રશ્ન પણ સોલ્વ થાય ગુજરાત સરકારનો અને લોકોને રોજગારી બી મળે। શ્રમિકોની વતન વાપસી અને સરકારના નીતિ નિયમોમાં રહી હાલ તો ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે, પરંતુ કોરોના મહામારીએ ઉદ્યોગો માટે ચિંતાના વાદળો જરૂર ઉભા કર્યા છે। શ્રમિકો પલાયન ન થાય તે માટે ઉદ્યોગકારો પણ તેઓને સમજાવી વતન વાપસી ન કરવા સલાહ સૂચનો આપી રહ્યા છે, સાથે જ બનતી વ્યવસ્થા શ્રમિકો માટે કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે। તો બીજી તરફ સરકારના રાહત પેકેજને પણ ઉદ્યોગપતિઓ આવકારી રહ્યા છે અને તેનાથી ઉદ્યોગોને ઘણો એવો લાભ થશે તેમ જણાવી રહ્યા છે, જેનાથી એમએસએમઈ ક્ષેત્રને એક મોટો બૂસ્ટ મળશે, જેનાથી મોટા ઉદ્યોગોને પણ ફાયદો થશે। કારણ કે અલ્ટિમેટલી આપણે એક એન્સિલરી શાખા છે જે મોટા ઉદ્યોગો સાથે જોડાયેલી છે, તો આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંને ઉપર પણ મોટી અસર પડશે। આપણી ઉત્પાદનની પ્રક્રિયા જે છે એ ઝડપી થશે, પ્લસ આપણી આયાત નિકાસની પણ જે સ્ટ્રેન્થ છે એ વધારે મજબૂત થશે। હાલ તો ઉદ્યોગકારો કોરોનાની મહામારી અને શ્રમિકોને પલાયનમાંથી વહેલી મુક્તિ મળે, સાથે જ ઉદ્યોગો ફરી કાર્યરત થાય તેવી આશા લગાવીને બેઠા છે। તો બીજી તરફ શ્રમિકોના પલાયન બાદ સ્થાનિક કામદારોમાં પણ રોજગારીની તકો ઉભી થશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। હારુન પટેલ, બીટીવી ન્યૂઝ, ભરૂચ।